અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માજા મૂકી છે. રોગચાળાના કહેરથી ચિંતાની લહેર વ્યાપી છે. સપ્ટેમ્બર એટલે કે ચાલુ માસના 7 દિવસોમાં રોગચાળાના અધધ કેસ નોંધાયા. છેલ્લા 7 દિવસની વાત કરીએ તો ઝાડા ઉલટીના 146, કમળાના 113, ટાઇફોઇડના 164, કોલેરાના 1 કેસ નોંધાયો. તો બીજી તરફ મચ્છરજન્ય રોગમાં ઘણો વધારો થયો છે. ડેન્ગ્યુના 172 અને ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા. રોગચાળો વકરતા મનપાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું. બાંધકામ સાઇટ, કોમર્શિયલ એકમ, જાહેર સ્થળો પર મનપાએ મચ્છરના બ્રીડિંગ અંગે ચેકિંગ હાથ ધર્યું છે. કેસીસ રિપોર્ટ થાય છે કોર્પોરેશન દ્વારા, તે ઘરમાં, તેની આસપાસના વિસ્તારમાં, તેના કોમર્શિયલ વિસ્તારમાં જરૂરી જંતુનાશક દવાની કામગીરી કરવામાં આવી રહી છે. અને આ કામગીરી દરમિયાન મુખ્યત્વે જે બ્રીડિંગ મળી રહ્યું છે તે જો કોઈ ફ્લેટ હોય કે કોઈ ચાલી હોય, બંગલા હોય, તો તેના ટેરેસમાં કોઈ સ્ક્રેપ મટીરિયલ મૂકવામાં આવેલું હોય ત્યાંથી બ્રીડિંગ મળી રહ્યું છે. અને સાથે સાથે ઘરના માલિકે અથવા કોઈ કોમર્શિયલ પ્રિમાઇસિસમાં જે પક્ષી ચાટ મૂકવામાં આવી રહેલું હોય છે તે જગ્યાએ બ્રીડિંગ હાલમાં વધારે જોવા મળી રહ્યું છે. ખેડામાં ભારે